થકને જોઈએ આજના વિગતવાર સમાચાર. તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે પાક નુકસાનીના સર્વેને લઈને મોટું નિવેદન આપતા કહ્યું હતું કે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તેવામાં ખેતીવાડી અધિકારીઓ પણ સર્વે કરી રહ્યા છે. ત્યારે સરકાર પાસે અહેવાલ આવે એટલે સહાય નક્કી થશે અને કેવી રીતે સહાય આપવી તે અહેવાલ આવ્યા બાદ જાહેરાત કરવામાં આવશે. અતિવૃષ્ટિના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને એક બે જિલ્લા સૌરાષ્ટ્રના આમ આ જિલ્લાઓમાં ખેતીના પાકોને અને ખેતીની જમીનોને ધોવાણ થયાના સાર્વત્રિક અહેવાલો મળે છે. આ તમામ બાબતોની તપાસ કરવા, સર્વે કરીને એનો અહેવાલ કરવા માટે અમે જે તે જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને સૂચના આપી છે. ખેતરોમાંથી પાણી ઉતરી રહ્યા છે, નદીઓમાંથી પૂર પણ ઉતરી રહ્યા છે અને હવે અવર જવર અને વાહન વ્યવહારની સ્થિતિ પૂર્વવત થઈ છે એટલે અમારા ખાતાના અધિકારીશ્રીઓ આ કામગીરી સર્વેની પૂરજોશમાં ચાલુ કરી દીધી છે અને વહેલી તકે અમને એનો અહેવાલ મળી જશે. કોકેન તથા મેફેડ્રોન ડ્રગ્સનો માદક જથ્થો મુંબઈ ખાતેથી મંગાવીને સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે સુરત પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. જોકે આરોપી ઇસ્માઇલ તાપી નદીમાં કૂદી ગયો હતો અને બોટ લઈને ભાગવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જ્યારે આરોપી રાંદેર સાઈડ આવેલી જાય ઝાંખરામાં કૂદી ગયો હતો ત્યારે પોલીસે પણ તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. થોડા દિવસ પહેલા બહુ ચકચારી રીતે સુરત સિટીમાં કોકેનની સપ્લાય કરતા બે ઇસમોની ધરપકડ SOG દ્વારા કરવામાં આવી હતી. આ બે ઇસમો ઇબ્રાહીમ હુસેન ઓડિયા અને એના વાઇફ તન્વીર, આ બે જણાની ધરપકડ કર્યા પછી પૂછપરછ કરવામાં આવી તો એના મુખ્ય સુરત ખાતેના ડિસ્ટ્રીબ્યુટર, જે માણસ મુંબઈથી ડ્રગ મંગાવીને સુરતમાં વેચવાના પ્રયાસ કરી રહ્યા હતા, ઇસ્માઇલ ગુર્જર હોવાનું પોલીસને તપાસ દરમિયાન જાણવા મળે. SOG પણ પ્રયાસ કરી રહી હતી, DCB ટીમ પણ પ્રયાસ કરી રહી હતી. ગઈકાલે સાંજના સમયે પોલીસને જાણવા મળેલ કે રાંદેરના કોઝવેની પાસે ઇસ્માઇલની લોકેશન છે. અમારી ટીમ ત્યાં પહોંચી, જગ્યા એવી હતી એને દૂરથી પોલીસ દેખાણી અને આ કોઝવેના પાળા ઉપરથી નદીમાં કૂદી ગયો હતો. ઇમિડિયેટલી એની પાછળ અમારા ક્રાઇમ બ્રાન્ચના જે પોલીસમેન હતા આ લોકો પણ પાછળ કૂદ્યા. ઇસ્માઇલ એક બોટમાં ચડ્યા અને પોલીસના લોકોએ પણ એક બોટ થકી એના પીછા કર્યા. થોડી વાર પછી 100-150 મીટર ગયા પછી આ બોટમાંથી કૂદીને રાંદેર સાઈડમાં ઝાડી ઝાકરા છે ત્યાં કૂદી ગયો. પોલીસના લોકો પણ ત્યાં પહોંચ્યા, તાબડતોડ ઉતર્યા અને ઝાડીયામાંથી ઇસ્માઇલ ગુર્જરને પકડી લેવામાં આવ્યા. રાજકોટ જિલ્લા પોલીસને સૂતી રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલે ગેસ રિફિલે કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ત્યારે બાતમીના આધારે
એસએમસીએ રાજકોટ જામનગર હાઈવે ઉપર રેડ પાડી હતી, જ્યાં રંગપર ગામના પાટિયા પાસેથી ગેસ રિફિલિંગ કૌભાંડ પણ ઝડપી પાડ્યું હતું. ગેસના ટેન્કરમાંથી ગેસ જોઈન્ટ મારીને બાટલામાં ભરવાનું શરૂ હતું તે દરમિયાન જ એસએમસીની ટીમ ત્રાટકી હતી. ત્યારે હાલ આ સમગ્ર મામલે પડગરી પોલીસ મથકમાં મુખ્ય આરોપી સહિત 7 વ્યક્તિઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ 24 નંગ ગેસ સિલિન્ડર, નોઝલ ફીડ કરવા માટે 5 જેટલા પાઇપ, એક ગેસ ભરેલ આઈસર, બોલેરો કાર સહિત કુલ 49 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વોર્ડ નંબર 12 કાઢી મુકાયેલા વૃદ્ધાએ દમ તોડ્યો છે. 2 જુલાઈએ વોર્ડ નંબર 10માંથી વૃદ્ધાને કાઢી મૂકવામાં આવ્યા હતા અને તે બાદ ફરી દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ફરજ પરના ડોક્ટરો સામે પગલાં લેવામાં આવ્યા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાંથી બહાર કાઢી મુકાયેલા મોરબીના હસીનાબેન ગુલ અહમદ માણકા નામના વૃદ્ધાએ દમ તોડ્યો હતો. ત્યારે હાલ મૃતક વૃદ્ધાના વાલી વારસની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટ જાણે ગુનાખોરીનું હબ બનતું જાય છે તેમ દિવસે દિવસે ચોરી, લૂંટફાટ વગેરેના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર શહેરમાં દેશી દારૂના બુટલેગરો પોલીસને જાણે ખુલ્લો પડકાર આપતા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે. ત્યારે રાજકોટ શહેરના કાલાવાડ રોડ ઉપર જે રીતે જડુસ રેસ્ટોરન્ટ પાસે દેશી દારૂનો વેચાણનો વિડીયો વાયરલ થવા પામ્યો હતો અને દેશી દારૂ ત્યાંથી જ લઈને ત્યાં જ બાઇટિંગ સાથે દારૂ ડેવા પીવા માટે બેસતા હોવાનું આ વિડીયોમાં પણ દર્શાવાઈ રહ્યું છે. તો અવારનવાર આ જ વિસ્તારમાંથી અગાઉ પણ દેશી દારૂના બુટલેગરનો વિડીયો પણ વાયરલ થવા પામ્યો હતો. આથી પોલીસ પણ ઊંઘે છે કે પછી મીઠી નજરનો વેપાર કરવાની છૂટ આપે છે તેવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. તો બીજી બાજુ રાજકોટ શહેર NSUI દ્વારા શહેર પોલીસ કમિશનરને જ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરમાં વધતા જતા ડ્રગ્સ દૂષણને ડામવા માટે તેમજ ડ્રગ્સ માફિયાઓને તાત્કાલિક પકડી પાડીને કડક કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં અવારનવાર ડ્રગ્સ વેચતા નાના પેડલરો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે છે, પરંતુ હજુ સુધી કોઈ મોટો ડ્રગ માફિયા પોલીસના હાથે લાગ્યો નથી. સાથે જ પકડાયેલા પેડલરો વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવતા હોવાનું પણ મોટાભાગના કિસ્સાઓમાં પણ સામે આવ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સ અને ગાંજાનું ચલણ વધી રહ્યું છે. શાળા કોલેજોના વિદ્યાર્થીઓ ડ્રગ્સ અને ગાંજાની લતે ચડી રહ્યા છે. તેઓનું ભવિષ્ય જોખમમાં જતું એવું દેખાઈ રહ્યું છે. અમદાવાદમાં પણ થોડા સમય પહેલા 1.5 કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાયો હતો અને આત્મીય કોલેજના 2 વિદ્યાર્થીઓ ગાંજા સાથે ઝડપાયા હતા અને પોરબંદરમાં પણ કોલેજનો ગાંજા સાથે ઝડપાયા હતા. હવે કોલેજનો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ ડ્રગ્સ કે ગાંજાની લતે ન ચડે તે માટે રાજકોટ શહેર NSUI દ્વારા આજે રાજકોટ પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ ડ્રગ્સ માફિયોને પકડે અને વિદ્યાર્થીઓને બચાવે. પાલનપુર ખાતે હાલમાં જ સોના ચાંદીના દાગીનાના વેપારી પર 3 અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો, જે હુમલાને વખોડી કાઢીને અગ્રવાલ સમાજે કલેક્ટરને SPને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુનેગારો સામે કડક પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી હતી. ત્યારે હુમલાની વિગતે માહિતી જોતા પાલનપુરની મોટી બજારમાં સોના ચાંદીની દુકાન ધરાવતા જીતેન્દ્ર અગ્રવાલ પોતાની દુકાન બંધ કરીને સાંજે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે બ્રિજેશ્વર કોલોની પાસે બાઇક ઉપર 3 અજાણ્યા અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરીને ભાગી છૂટ્યા હતા. શુક્રવારના દિવસે મોટી બજારથી આમ્રપાલી જ્વેલર્સવાળા જીતેન્દ્ર કુમાર રમેશ કુમાર અગ્રવાલ તે પોતાની દુકાન બંધ કરી અને ઘરે જતા હતા તો ઘરના નાકાને આગળ કોઈ અસામાજિક તત્વોના લોકોએ એના પર જીવલેણ હુમલો કરેલો છે. આવી રીતે વેપારી ઉપર અગર જો જીવલેણ હુમલા કરવામાં આવશે તો વેપારી વર્ગ કોઈ કાળે ચલાવવામાં આવશે નહીં. આ એક ખરાબ ઘટના કહેવાય ગુજરાત માટે બી. આ તો એક બિહાર નથી, આ ગુજરાત છે. ગુજરાતની અંદર જો વેપારી ઉપર આવી રીતે જીવલેણ હુમલા કરવામાં આવશે તો આવા તત્વોની જો તાત્કાલિક દબાવવામાં નહીં આવે તો આ ગુજરાતના વેપારી વર્ગ સહન નહીં કરી શકે. કારણ કે દરેક મનુષ્યને પોતાના ગમે ત્યારે જવા આવવાનું છે ને આવા અસામાજિક તત્વો ગુંડા વર્ગને જો દબાવવામાં નહીં આવે ને પોલીસ વર્ગ સક્રિય નહીં થાય તો આ તત્વોને ખુલ્લો દોર મળી જશે ને આવા ખુલ્લા દોરના અંદર આ લોકોના ઉપર ગમે એમ કરીને દબાવવા ખૂબ જરૂરી છે.
આ માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે। વાત કરીએ મહેસાણી તો મહેસાણા જિલ્લામાં ચોમાસાનો ખેતીલાયક વરસાદ નોંધાયો છે, પરંતુ મેઘરાજા હજુ સુધી મન મૂકીને વરસ્યા નથી, તેથી જિલ્લામાં સરેરાશ ચોમાસામાં ખેતીના પ્રમાણમાં હજુ પણ 32% જેટલી ખેતી થઈ હોવાનું સામે આવ્યું છે। સરેરાશ 2.90 લાખ હેક્ટર જમીનમાં ચોમાસું ખેતીની સામે ચાલુ ચોમાસાની સિઝનમાં હજુ પણ 92,000 હેક્ટર જમીનમાં ચોમાસું ખેતીનું વાવેતર થયું છે। ચોમાસું ખેતીમાં કપાસ, મગફળી, બાજરી, ઘાસચારા અને સાથે શાકભાજીનું વાવેતર હાલમાં થઈ ચૂક્યું છે। મહેસાણા જિલ્લાની ખેતીવાડી ખાતાની વાત કરવામાં આવે તો હાલ વરસાદનું પ્રમાણ સારું એવું થયું છે, વરસાદ સારો થઈ ગયો છે અને મહેસાણા જિલ્લામાં 92,000 હેક્ટરથી વધારે વિસ્તારમાં ચોમાસી પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, જેમાં કપાસ, બાજરી, મગફળી, ઘાસચારો, શાકભાજીના પાકોનો સમાવેશ થાય છે। ગુજરાતમાં ચાલુ સપ્તાહે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। છેલ્લા થોડા દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો મેઘમહેર થતી જતી, પરંતુ સ્થાનિકો કાગડોળે ધમધોકાર વરસાદની રાહ જોઈ રહ્યા હતા। જે ઈચ્છા પણ પૂરી કરવાની હોય ત્યારે મેઘરાજા એક બાજુ રાજ્યમાં જે રીતે પૂરજોશમાં ખીલ્યા હતા, તો બીજી બાજુ ધોધમાર વરસાદને પગલે ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા। ત્યારે ધોધમાર વરસાદને પગલે ખેડૂતોનું જીએસએફસી દ્વારા રેલવેમાં આવેલું ખાતર પલળી ગયું હતું। જીએસએફસીનું 2200 ટન રાસાયણિક ખાતર રેલવેથી આવ્યું હતું, પરંતુ રેલવે સ્ટેશન પર શેડ કે ગોડાઉનના અભાવને કારણે 800 ટન ખાતરનો જથ્થો રેલવે સ્ટેશન પર જ હતું, જે પલળતા મોટું નુકસાન થયું હતું। ગુજરાત સરકારે હાલમાં જ ગૌમાતા પોષણ યોજના જાહેર કરી છે, ત્યારે સુરતમાં પાંજરાપોળના ગૌરક્ષકોને આ યોજનાનો લાભ આજે 3 મહિનાથી વધારે સમય વીતી ગયો હોવા છતાં મળ્યો નથી, જેને લઈને શહેરના પાંજરાપોળના ગૌરક્ષકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। તેમણે આ બાબતને લઈને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને આ યોજનાને લઈને ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં રજૂઆત કરવામાં આવી છે કે ગૌમાતા પોષણ યોજનાનો લાભ પાંજરાપોળમાં વહેલી તકે ઉપલબ્ધ કરાવવામાં આવે। ગુજરાત રાજ્ય સરકારે 500 કરોડ રૂપિયાના બજેટની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત કરેલ છે। બજેટમાં 500 કરોડની ફાળવણી કર્યાના 3 મહિના થઈ ગયા છતાં ગુજરાતની એક પણ લાભ લેતી પાંજરાપોળોને લાભ મળ્યો નથી। ગુજરાતની પાંજરાપોળોની હાલત દયનીય છે। અમારી નમ્ર વિનંતી છે કે મુખ્યમંત્રી શ્રી આ યોજનાનો લાભ તત્કાલ અપાવે। એ કયા મુહૂર્તની વાટ જોવે છે એ ખ્યાલ નથી કે 3-3 મહિના થઈ ગયા છતાં પણ આ યોજનાનો લાભ પાંજરાપોળોને મળતો નથી, તો તત્કાલ અપેક્ષા રાખીએ છીએ કે આ લાભ મળે, નહીંતર આગામી સમયની અંદર પાંજરાપોળ સંચાલકો, ગૌસેવકો, ગૌભક્તો અને ગૌરક્ષકો ઉગ્ર આંદોલન કરશે। હાલ જે અત્યારે અમારી પાંજરાપોળમાં 10,500 પશુ છે અને કે જેનો ખર્ચો લગભગ રોજનો 100-125 રૂપિયા પર જાનવર દીઠ આવે છે। બીજું, હાલના સંજોગોમાં જ્યારે પૂર જેવી પરિસ્થિતિ છે ત્યારે લીલો ઘાસચારો સરળતાથી ઉપલબ્ધ નથી, તેથી સૂકું ઘાસચારો અને બીજું અન્ય દાણ કે જે પશુઓને માટે જરૂરી છે તે પણ મેળવવું ઘણું મુશ્કેલ છે। અમે એવી આશા રાખી કે સરકાર શ્રી જે 500 કરોડ રૂપિયાની પ્રતિદિન પ્રતિ પશુ માટે જે ₹30 અને રખડતા ઢોર પશુ માટે જે ₹35 પ્રતિદિન પશુ માટેની જાહેરાત કરેલી, એનો જેટલો ઝડપથી અમલ થાય તો એની આર્થિક સહાય અમારા માટે ખૂબ જ મદદરૂપ બનશે। બીજી જે નાની નાની પાંજરાપોળો પણ છે એના માટે પણ આ ખૂબ જ ફાયદાકારક રહેશે કે જેથી સરકાર શ્રી તરફથી અમે એવી અપેક્ષા રાખીએ કે એમણે જે જાહેરાત કરી છે 500 કરોડ રૂપિયાની પશુઓ માટેની, તેની જે આર્થિક સહાય રાજકોટમાં જાણે તસ્કરોનો ત્રાસ વધી રહ્યો હોય અને પોલીસ પણ આ ત્રાસને રોકવામાં ક્યાંક નિષ્ફળ જાય આવું જોવા મળી રહ્યું છે।
શહેરના વાવડી વિસ્તારમાં તસ્કરોના બેફામ ત્રાસથી કંટાળીને રહીશો પણ ક્યાંક શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વાવડી વિસ્તારમાં આવેલા વ્રજ વિલા એપાર્ટમેન્ટના જે રહીશો છે તેમણે પણ અમે ન્યૂઝની ટીમ સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 1.5 વર્ષથી વિસ્તારમાં ચોરીના બનાવો અવારનવાર બનતા રહેતા હોય છે. છેલ્લા 10 દિવસમાં વિસ્તારમાં 10 જેટલી ચોરી પણ થઈ ચૂકી છે. તો એપાર્ટમેન્ટમાં 15 દિવસમાં 3 વખત તસ્કરોએ પોતાનો હાથ પણ અજમાવ્યો છે. ત્યારે પોલીસ જાણે તસ્કરોને પકડવામાં નિષ્ક્રિય રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સ્થાનિકોએ માંગ નહીં સંતોષવામાં આવે તો કમિશન કચેરી સામે જ આંદોલન અને ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ચોરીના બનાવ છેલ્લા 15 દિવસમાં 3 વાર થયા અને આમ તો થાય છે ને 2 વર્ષ થઈ ગયા. પોલીસ આવે, રાતે પેટ્રોલિંગ પણ થાય છે, પણ ચોર ખુલ્લે આમ ચોરી કરે છે. કોઈ પણ જાતના એક્શન લેવાતા નથી. અત્યારે અમે પોલીસ કમિશનર સાહેબને મળવા આવ્યા છીએ, એમાં હજી બસ પ્રશ્ન થાય છે કે તમે થોડી તાલુકામાં જાઓ, પણ કોઈ જાતના સાહેબ આવ્યા નથી. બધી વાર અમને જવાબમાં નહીં આવ્યા જ નથી, જોવા જ નથી આવ્યા કે શું થયું છે શું નથી થયું, જોવા જ નથી આવ્યા. કમ્પ્લેન લખાઈ આવો, તમે તમારી રીતના ફોટો ક્લિપ મોકલી દો, 100 નંબરની ગાડી આવે, જોઈ જાય, વિડીયો ઉતારી જાય, કોઈ પણ જાતના એક્શન નથી લેવાતા. સુરત જિલ્લાના બારડોલી પંથકમાં વરસાદી માહોલમાં સમસ્યા ગ્રામજનોએ વેઠવી પડે છે. અહીં વાત છે બારડોલી તાલુકાના હરિપુરા વિસ્તારની. તો હરિપુરાથી તાપી પર કોસાડીને જોડતો લો લેવલ કોઝવે આવેલો છે. દર વર્ષે ધોધમાર વરસાદ અને ઉકાઈ ડેમમાંથી વધુ માત્રામાં પાણી છોડવામાં આવે એટલે આ કોઝવે પ્રભાવિત થાય છે. હાલ ઉપરવાસમાંથી ભરપૂર પાણીની આવક ઉકાઈ ડેમમાં આવતા ગત મોડી સાંજે ઉકાઈ ડેમમાંથી 2.5 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત થઈ છે, જેથી હરિપુરાથી કોસાડી જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે અને હાલ કોઝવેના 4 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. જોકે તંત્ર દ્વારા યોગ્ય બંદોબસ્ત પણ ગોઠવીને માર્ગ ઉપર બંધ કરી દેવામાં આવ્યો છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા હરિપુરા કોઝવે પર પાણી ફરી વળે છે અને કોઝવે અવર જવર માટે બંધ થઈ જાય છે. કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે પરના 10થી વધુ ગામોનો કડોદ અને બારડોલી સાથેનો સીધો સંપર્ક પણ કપાઈ જતો હોય છે. ઉલ્લેખનીય છે કે સમસ્યા નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા 64 કરોડથી પણ વધુ બજેટ ફાળવીને ઊંચો પુલ બનાવવાની જાહેરાતો કરવામાં આવી છે, ત્યારે મહિનાઓ વીતી જવા છતાં પુલ ઊંચો કરવાની કામગીરી સુદ્ધા થઈ નથી. સમસ્યા થાય બાળ શાળાઓએ આવતા વિદ્યાર્થીઓએ મજદૂરી કામે જે બારડોલી સુરત જતા હોય તેને પણ આ માર્ગ જે ખરો એ સરળ રહે, પરંતુ આ બ્રિજ જ્યારે ડૂબી જવામાં આવે ત્યારે એમણે છેલ્લા ઘણા વર્ષોથી 25 કિલોમીટરનો અંતર કાપીને માંડવી થઈને લોકોએ પાછું વાયા બારડોલી આવવું પડે છે. તંત્રને અહીંયા સ્થાનિક લેવલે અમે અનેક વખત રજૂઆત કરી છે, અનેક વખત અહીંયા દુર્ઘટના બનતી પણ અમે જોઈ છે, કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે જવાબદારી હોય એમાં કોઈકવાર એ લોકોની ચૂક થાય તેને લીધે ઘણીવાર દુર્ઘટના પણ આ બ્રિજની અંદર બની છે. એટલે તંત્રને અમે વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ હજુ સુધી આ બ્રિજનું નવું પુલ બનાવવાની જે કાર્ય કરવાનું હોય એ હજુ સુધી કર્યું નથી. અને હમણાં છેલ્લા 5-6 મહિનાની વાત કરું તો સરકાર તરફથી આની મોટી જાહેરાત કરવામાં આવી હતી કે આ 70 કરોડ રૂપિયા આ બ્રિજના મંજૂર થઈ ગયા છે, પણ આજ દિન સુધી જ્યારે જ્યારે પણ ચૂંટણી આવે કે કંઈક એવું બને ત્યારે પ્રશાસકો જે ખરી એની વાહવાહી લૂંટાવવા માટે આવી મોટી જાહેરાતો કરી દે છે અને પ્રજા જે ખરી એ પ્રજાએ ખરેખર આ દુઃખનો સામનો વારંવાર કરવો પડે છે. ઉકાઈ ડેમમાંથી ગત મોડી રાતથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી તાપી નદીમાં હાલ છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાય એટલે સૌ પ્રથમ બારડોલીના હરિપુરા ગામે આવેલો કોઝવે પ્રભાવિત થાય છે. અત્યારે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. કોઝવે ઉપર પાણી ફરવાને કારણે કોઝવે પારના જે 10થી વધુ ગામો છે તેનો કડોદ અને બારડોલી સાથે સીધો સંપર્ક કપાય છે. નોકરિયાત વર્ગ સાથે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. વર્ષોથી સ્થાનિકોની માંગ રહી છે કે આ કોઝવેને અહીંયા ઊંચો કરીને મોટો પુલ બનાવવામાં આવે. સરકાર દ્વારા અહીંયા પુલ બનાવવા માટે જાહેરાત પણ કરી દેવાય, નાણાંની ફાળવણી પણ કરાય, પરંતુ આજ દિન સુધી અહીંયા કામ નહીં કરાતા. માત્ર વહીવટીતંત્રની કામગીરી માત્ર કાગળ ઉપર જ હાલ અત્યારે જોવા મળી રહી છે અને વધુ એકવાર આ જે સમસ્યાનો સામનો અહીંયા સ્થાનિકોએ કરવાની નોબત આવી છે. અમિત ચાવડા, નિર્માણ ન્યૂઝ, બારડોલી.
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાની મહેર થઈ છે, ત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો બીજી બાજુ પાલિકાના પાપે દેખાડવા માટેની પ્રિમોન્સૂનની કામગીરીના કારણે નીચાણવા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. જે દ્રશ્યો મંગળવારે સવારે વધુ એક વખત વડોદરાવાસીઓને જોવા મળ્યા હતા. સોમવારની મોડી રાતથી મંગળવારની વહેલી સવાર સુધી એકધારી વરસી રહેલા વરસાદને લઈને વડોદરા શહેરના નીચાણવા વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેના લઈને સામાન્ય જનજીવન પણ ખોરવાયું હતું. શાળાએ જવા માટે નીકળેલ વિદ્યાર્થીઓ ભરાયેલા પાણીને લઈને અટવાયા હતા, તો કેટલાક વિસ્તારમાં ભરાયેલા પાણીને લઈને સ્કૂલ વાન ચાલક નહીં પહોંચતા વાલીઓને પોતપોતાના બાળકોને સ્કૂલે મૂકવા માટેની પણ ફરજ પડી હતી. ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ અને આજવા રોડ નજીકના મુખ્ય માર્ગ સહિતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. વડોદરા શહેરમાં સોમવારની રાતથી મંગળવાર વહેલી સવાર સુધી જે રીતે 12 મિલીમીટર વરસાદ વરસ્યો છે, અને ફક્ત 12 મિલીમીટર વરસાદમાં જ વડોદરા શહેરના અનેક વિસ્તારો, જે નીચાણ વિસ્તાર છે, ત્યાં પાણી ભરાયા છે. જે રીતે પાલિકા દ્વારા જે રીતે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા થયા હતા, કરોડો લાખોના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે અને આ વખત પાણી નહીં ભરાય, અને મેયર જે રીતે વડોદરા મેયર છે તેમનું કહેવું હતું કે પાલિકાનું તંત્ર તમામ દાવાઓને પહોંચી વળવા સક્ષમ છે, પરંતુ જે રીતે સામાન્ય વરસાદમાં જ વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, લોકો હાલાકીમાં મુકાયા છે, આજે લોકો ઓફિસ નહીં જઈ શક્યા, જે બાળકો છે સ્કૂલ નહીં જઈ શક્યા, તમામ લોકો જે રીતે પાણીમાં અટવાયા છે. જે રીતે વર્તમાન સમયમાં પાણીની પરિસ્થિતિને પહોંચવા પીવાના પાણી માટે લોકોએ પોતાના ઘરમાં જે રીતે અંડરગ્રાઉન્ડ ટાંકી કરી છે તેમાં પણ વરસાદી પાણી ફરી વળ્યું છે, એટલે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જે રીતે વિસ્તારના લોકોને પૂછ્યું તેમનું શું કહેવું છે, જે રીતે વિસ્તારમાં પાણી ભરાયા છે, વરસાદ સામાન્ય હતો પરંતુ જે રીતે પાણી ભરાયા છે, વારંવારની પરિસ્થિતિ છે, વરસાદી કાંસ પણ છે નજીકમાં, તેમ છતાંય પાણીનો નિકાલ થતો નથી, પાણીનો ભરાવ થાય છે, શું કહેશો? હવે પાણીની કાંસ નજીકમાં છે એ તમારી વાત સાચી છે, પણ જે રીતે સફાઈ થવી જોઈએ એ પ્રોપર થતી નથી એ જ કહી શકીએ. નહીંકર જો આજે પ્રોપર સફાઈ થઈ હોય તો તમે જોઈ શકો છો કે આટલું પાણી આજે વરસાદ બંધ થયે લગભગ 2-3 કલાક થવા આવ્યા, તે છતાં બી આજે ઘૂંટણભેર પાણી છે તમારી સામે, બરાબર છે? આજે 1.5 ઇંચના એક માઇનોર વરસાદથી તો તમે જોઈ શકો છો કે હવે કાંસ જો સાફ થયેલી હોત જે પ્રમાણે કોર્પોરેશન કહી રહ્યું છે તો પછી ક્યાં સફાઈ થઈ છે? તમે આ જોઈ શકો છો, આજે દરેક જગ્યાએ ડ્રેનેજના લગભગ 500 મીટરના અંતરે ઢાંકણા છે, તે છતાં બી આજે ઢાંકણાની ઉપર જ પાણી છે, તો ડ્રેનેજ પાણી નથી લેતું એ તમે જોઈ શકો છો, રાઈટ? બરાબર છે, એટલે સફાઈ થતી નથી. કાલે બી કોઈક પેલું આપણે પ્રેશર માટેનું કોર્પોરેશનનું ટેન્કર આવ્યું હતું અને શું કરીને ગયું, હવે કાલે જ જો થયું છે સફાઈ એવું કહેવા માગે છે તો આજે કેમ આવી પરિસ્થિતિ નિર્માણ થઈ? અત્યારે આપણે આ બધું તમારા માધ્યમથી જ્યારે હલ્લો કર્યો ત્યારે જેસીબી આવ્યું અને 1-10 મિનિટ બી નથી થઈ અને આગળ જતું રહ્યું, એટલે ખાલી એ લોકો દેખાડો કરે છે, જે પ્રોપર કામગીરી થવી જોઈએ એ નથી જ થતી. આજે વર્ષોથી આ એરિયાના લોકો હેરાન થઈ રહ્યા છે અને આ જ રીતના તમારા માધ્યમથી અમે આજે 2 વર્ષથી બૂમો પાડી રહ્યા છે, તે છતાં બી આ લોકોની એટલી જાડી ચામડીના થઈ ગયા છે કે એ લોકોની ઊંઘ ઉડતી નથી. આજે કોર્પોરેટરો ક્યાં છે? કોઈને આવવાની બી એ ફુરસત નથી. આજે અમે અમારા લેવલથી જેટલું થયું એટલું અમે કર્યું છે, પણ તે છતાં બી આજે નજીકના કોર્પોરેટરો છે એમને બી આજે સત્તા જીતવાનો આવવાનો સમય નથી, એટલે એ લોકોને અમારી આ પરિસ્થિતિ એ લોકોને એવું છે કે ભાઈ એ લોકો એમની મેરે ફોડી લેશે કે લોકો ટેવાઈ ગયા છે એવું થયું કહેવાય, એટલે આ વસ્તુ બહુ ખરાબ કહેવાય. જ્યારે સ્માર્ટ સિટીની વાત થઈ રહી છે, જ્યારે આજે મોદી સાહેબ સ્માર્ટ સિટીની વાત કરી રહ્યા છે, સ્માર્ટ સિટી અભિયાન ચલાવી રહ્યા છે, તો ક્યાં છે સ્માર્ટ સિટી? તમે જો આને જો સ્માર્ટ સિટી કહેતા હોય તો પછી એ લોકોનું વિચારસરણી કંઈક અલગ જ કહેવાય, આ સ્માર્ટ સિટી ના કહેવાય, બરાબર છે? આટલું બધું પાણી ભરાઈ જાય એ બહુ ખરાબ પરિસ્થિતિ, એટલે હું તો એક જ વસ્તુ કહીશ કે તમારી આવો અને આ પરિસ્થિતિ તમને એમાં બચાવો, બીજું શું શું કહેશું? જે રીતે લાખો કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી થાય છે, દર વર્ષે દાવા થાય છે કે આ વખત પાણી નહીં ભરાય, પરંતુ પરિસ્થિતિ યથાવત છે, વધુ એક વખત જે પાણીની પરિસ્થિતિનો સામનો કર્યો છે, સામાન્ય વરસાદ છે, શું કહેશો? આ વાત સાચી છે. કાલે જ છે ને અહીંયા VMCની ગાડી આવેલી, અમે એમને પૂછ્યું બી ખરું કે આ ઢાંકણ હટાવીને તમે શું કરો છો, તો એમને એવું કીધું કે અમે આ સાફ કરીએ છીએ, એટલે કાલે જ સાફ કર્યું તો ભાઈ આજે જ પાણી કેવી રીતે ભરાઈ ગયું? અને આ દર વર્ષનો પ્રોબ્લેમ છે, આ વખતનું નથી, લાસ્ટ યર બી આ રીતનો જ પ્રોબ્લેમ થયેલો, અને એટલો તો વરસાદ પડતો નહીં તો બી આટલું પાણી આવી જાય છે, એટલે અમારે બધું બહુ અઘરું પડી જાય છે, ઓફિસ જવાનું હોય છે, સ્કૂલે છોકરાઓને જવાનું હોય છે, કશું મેનેજેબલ નહીં થતું. તમે શું કહેશો? એક મહિલા છો, મહિલા માટે ઘરની
જવાબદારી રહેતી હોય છે, ઓફિસે મિસ્ટરને મોકલવા, બાળકને સ્કૂલ મોકલવા, તેમજ ઘરની અન્ય જવાબદારી પણ રહેતી હોય છે, કપડાં વાસણ, કેવી કેવી તકલીફ પડી રહી છે, જે રીતે લોકોના પીવાના પાણીની ટાંકીમાં પણ પાણી ભરાયા છે. પાણીનો પ્રશ્ન તો સળગતો જ છે, કારણ કે આ એરિયામાં એટલું ગંદુ પાણી આવે છે કે એક્વાગાર્ડ કે ફિલ્ટર કશું હોય ના તો પાણી પીવાને લાયક જ નથી આ એરિયામાં. અને પરિસ્થિતિ આવી છે કે પાણીની લાઈનો જ પાણી ગંદા પાણીમાં છે, તો માણસ કેવી રીતે સારું પાણી પીને સારી રીતે જીવશે? 2019માં જે પૂર આવ્યું હતું ત્યારે જે પાણી હતું એ તો સમજે કે ચલો કુદરતી આફત હતી, પણ 2 ઇંચ વરસાદમાં આવું પાણી ભરાઈ જાય તો કોર્પોરેશનની હાલત શું છે એ દેખાઈ રહી છે આપણને. માણસો બધા ફોડી નાખનારા છે, પૈસા ખાતા છે, જે હશે. પણ ખરેખર જો અમે વેરા ભરતા હોય તો પછી તમારે સમયસર તો અમને સમયસર સગવડો મળવી જ જોઈએ, મારું તો એટલું જ કહેવું છે. તમે શું કહેશો, જે વરસાદ પડ્યો છે સવારે ઉઠ્યા ત્યારે વિસ્તારમાં પાણી ભરાયેલું હતું, કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો? મારી નાની 7 વર્ષની છોકરી છે, એને સવારે સ્કૂલમાં જવા માટે વાન પણ અંદર આવી નથી શકતી. અમારે મારા હસબન્ડે સવારમાં ઉઠી અને એને મૂકવા જવું પડે બહાર. કેટલી ગંદકીની અંદર છોકરાઓને મૂકવા જવાનું, એ લોકોની એક્ઝામ આવી રહી છે, આ ગંદકીમાં રોગચાળો ફેલાશે તો અમારા છોકરાઓ એક્ઝામ કેવી રીતે આપશે? મારી બીજી નાની છોકરી છે 6 મહિનાની, હવે એને કંઈ થાય, રોગ કે કશું થાય તો મારે ક્યાં જવાનું, ડૉક્ટર પાસે કેવી રીતે લઈ જવાની? કાં તો પછી અમને એવી કોઈ સગવડ કરી આપો કે અમને એ જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મળે, કાં તો પછી આ પરિસ્થિતિનો અમને કોઈક નિવારણ લાવી આપો, નહીં તો પછી વોટ માંગવા હવે આવું નહીં અહીં આગળ. ચોક્કસપણે વોટ માંગવા આવું નહીં. બોલે, તમે એક સિનિયર સિટીઝન છો, વિસ્તારમાં પાણી ભરાયા છે, કેવી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે? અહીંયા આ વિસ્તારમાં વોર્ડ નંબર 15 પેપરમાં પણ જાહેર કરેલું છે કે 15 નંબરના વોર્ડમાં ટીપું પણ પાણી નહીં ભરાય, એની જગ્યાએ આજે સમુદ્ર જેવું વાતાવરણ છે. તો આ કેવી રીતનું વાત છે? આ કોર્પોરેશન સાચું, મીડિયા સાચું કે કોણ સાચું? અને બિલ્ડરો ધારાસભ્યોના નામે કોર્પોરેટરોને ધમકીઓ આપે છે તો કોર્પોરેટરો કેવી રીતે કામ કરશે? જો બિલ્ડરો ધારાસભ્યોના નામે ધમકી આપે છે તો આ તો ખોટી જ વાત છે. તો સત્તાધારીઓ એવું કહે છે કે અમે બધું સારું કરીએ છીએ, કોણ સારું કરે છે એમાં? ચોક્કસપણે લોકોમાં ભારે આક્રોશ છે, જે રીતે વિસ્તારની જે પરિસ્થિતિ છે તે આપણે બતાવી રહ્યા છે. આ જે વિસ્તાર છે, પોસ્ટ વિસ્તાર છે, સોસાયટી વિસ્તાર છે, કોઈ ઝૂંપડા વિસ્તારની સોસાયટીમાં અહીંયા લોકો રહે છે, પરંતુ જે રીતે પાણી ભરાયા છે એટલે આ વિસ્તાર ક્યાંક ને ક્યાંક તળાવ જેવું લાગી રહ્યું છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વારંવાર દર વર્ષે સામાન્ય વરસાદ થાય ત્યારે અહીંયા પાણી ભરાય છે. જે રીતે પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરીએ, વડોદરા મેયરની વાત કરીએ, તો તમામના જે રીતે દાવા છે કે આ વખત પાણી નહીં ભરાય, પાલિકાનું તંત્ર છે જે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે, પરંતુ તે દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે. દાવા ફક્ત દાવા છે, વાસ્તવિક પરિસ્થિતિ આપ જોઈ શકો છો, સમજી શકો છો કે જે રીતે 12 મિલીમીટર વરસાદમાં વડોદરા શહેરના નીચેના વિસ્તારમાં જે રીતના પાણી ભરાયા છે અને લોકો હાલાકીમાં મુકાયા છે. કેમેરામેન જિજ્ઞેશ કડુસકર સાથે મહેન્દ્ર પરદેશી, વડોદરા. વાત અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ